જંગલમાં ખૂબ વરસાદ ચાલુ હતો. પવન આવતા અચાનક માળાની સાથે ઈંડું પણ જમીન પર પડી જાય છે અને ઈંડું ફૂટી જાય છે. ઈંડામાંથી નાનું બચ્ચું બહાર નીકળે છે. પછી બાજ તે બચ્ચાને પોતાના ઉપર બેસાડી દે છે અને ત્યાંથી ઉડવા લાગે છે. બાજ ઉડીને જઈ રહ્યું હોય છે, અચાનક બચ્ચું તેના ઉપરથી નીચે પડી જાય છે. બાજને ખબર પણ હોતી નથી કે તેનું બચ્ચું નીચે પડી ગયું છે, એ તો એમનું એમ ઉડતું જતું જ હોય છે. આ પડેલા બચ્ચાને કાગડો અને ચકલી જોઈ જાય છે. અરે, આ તો બાજનું બચ્ચું લાગે છે, સારું કર્યું, પડીને મરી ગયું. કાગડો અને ચકલી બચ્ચાની પાસે જઈને જુએ છે તો બચ્ચું જીવતું હોય છે, ખાલી બેભાન થઈ ગયેલું હોય છે. અરે, બાજનું બચ્ચું હજુ જીવે છે, આને તો હું મારી નાખીશ. પણ ચકલી બેન, આ બાજ તો આપણા કેટલા બચ્ચા ખાઈ ગયા એ તમે ભૂલી ગયા? પણ ચકલી બેન, આ બચ્ચું એક દિવસ મોટું થઈને આપણા જ બચ્ચા ખાવાનું છે અને જીવતું ના છોડાય. ના ના, આ બચ્ચાને તો હું નહીં છોડું. ચકલી બચ્ચાને પોતાના ઉપર બેસાડી દે છે અને ત્યાંથી ઉડવા લાગે છે. કાગડો ત્યાંથી ઘેર જાય છે અને તેની પત્નીને આ વાત કરે છે. આપણા જંગલમાં એક નવું બાજનું બચ્ચું આવ્યું છે. અરે, ખતમ તો એને મારે કરી દેવાનું હતું, પણ વચ્ચે ચકલી બેને આવીને એને બચાવી લીધું અને ચકલી બેન તેને લઈને ત્યાંથી ચાલી ગઈ. કાગડો અને કાગડી ચકલી બેન ના ઘેર જાય છે. ચકલી બચ્ચાને લઈને ત્યાંથી પણ ઉડી જાય છે. હવે કાગડી અને કાગડો બીજા એક પક્ષીને વાત કરે છે અને એ ત્રણેય સાથે મળીને ચકલીને શોધવા જંગલમાં નીકળી પડે છે. ચકલી બેન તો બચ્ચાને લઈ એક ઝાડ ઉપર સંતાઈ જાય છે. બે દિવસ થઈ ગયા, આપણા બચ્ચાના હજુ કોઈ સમાચાર નથી. મને નથી લાગતું કે જીવિત હોય. ભગવાન કરે મારું બચ્ચું સુરક્ષિત હોય. જો ભગવાનની ઈચ્છા હશે તો બચ્ચું આપણને જીવિત મળી જશે. તું ભગવાન પર ભરોસો રાખ, તે બે દિવસથી ખાધું નથી. રે, હું તારા માટે કંઈક ખાવાનું લેતો આવું. તમે પણ ખાધું નથી, જાઓ
બાજ ખોરાકની શોધ કરવા ત્યાંથી ઉડે છે. થોડી વાર પછી બચ્ચું ભાનમાં આવે છે. અરે મારી માં ક્યાં છે? તમે કોણ છો? મારી માં ક્યાં છે? તું ચિંતા ના કર બેટા, તારી માં હમણાં આવે છે. મને ખૂબ તરસ લાગી છે, મારે પાણી પીવું છે. હા બેટા, હું હમણાં લઈને આવું છું. ચકલીને વિચાર આવ્યો કે પેલા કાગડા ભાઈ અને કાગડી બેન આવી ગયા તો આ બચ્ચાને મારી નાખશે. એટલે ચકલી બેને તો બાજને કાળા રંગનું કાગડા જેવું બનાવી દીધું. પછી બચ્ચા માટે પાણી લેવા ત્યાંથી ઉડી. બાજ ઉડતું ઉડતું જઈ રહ્યું હોય છે ત્યાં તેની નજર પેલા બચ્ચા ઉપર પડે છે. અરે વાહ, આ તો કાગડાનું બચ્ચું લાગે છે. ચાલ ચાલ, આને ઉપાડી લઉં. બાજ તો એ બચ્ચાને ઉપાડી તેના માળામાં લઈ જાય છે. બચ્ચાનો રંગ કાળો હોય છે, જેના લીધે તેની માં તેને ઓળખી શકતી નથી. લે આ કાગડાનું બચ્ચું ખાઈ લે. બચ્ચું તેની માને ઓળખી જાય છે અને તે તેને માં માં ગળતું ભેટી પડે છે. લાગે છે આ બચ્ચું પણ એની માંથી એકલું પડી ગયું છે. ચકલી એ ઝાડની પાસે આવે છે પણ ત્યાં બચ્ચું હોતું નથી. એથી તે તેને ગોતતી ગોતતી બાજના માળા પાસે આવી જાય છે. ચકલી બેન, તમારો ખૂબ આભાર. હવે અમે તમને કોઈ દિવસ હેરાન નહીં કરીએ.